विद्यार्थी मित्रों, आज आप शॉर्ट नोट जोवा जई रहा छे। शॉर्ट नोट नु नाम छे एक्सरसाइज टू डील विथ मेंटल स्ट्रेस। कई रीते तमारे तमारा मेंटल स्ट्रेस ने डील करवी अने कई रीते हैंडल करवो एना माटेनी अलग अलग एक्सरसाइज तमारे अहींया जोवानी छे। ऑलरेडी आ पार्टमांथी तमारे बे त्रण मोस्ट आईएमपी शॉर्ट नोट छे, एक क्राउन पुरवाड़ी छे आपणे, एक मेंटल हाउ टू कंट्रोल मेंटल स्ट्रेस हतुं, अने एज वस्तुमां एक्सपीरियंस टू डील विथ मेंटल स्ट्रेस आ पण आवी शके छे। तो जुओ के द फॉलोइंग आर द एक्सरसाइज टू हेल्प बिल्ड बेटर स्ट्रेस रिलेशन्स एंड रिबेलेंस वन सेल्फ इफ वन्स मेंटल कैपेसिटी हेज ऑलरेडी स्टार्टेड टू सफर ड्यू टू स्ट्रेस। કે અહીંયા જે અમુક અમુક એક્સરસાઇઝ આપેલી છે, એક્સરસાઇઝનો ઉપયોગ ક્યારે કરવાનો છે, જ્યારે કોઈપણ વ્યક્તિ છે ઓલરેડી મેન્ટલ સ્ટ્રેસનો ભોગ બનેલો હોય અને એમાંથી એને બહાર નીકળવું છે, તો એ આ પ્રકારની એક્સરસાઇઝ છે એનો ઉપયોગ કરી શકે છે। ફર્સ્ટ છે એમાં ટુ સ્ટોપ ઓવર થિંકિંગ। ફર્સ્ટ વસ્તુ તો શું છે કે કોઈપણ વસ્તુમાં ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવાનું આપણે બંધ કરવાનું છે। વન હેઝ ટુ સે વન સેલ્ફ repeatedly, I have no expectation and I will deal with whatever and with those thoughts of short with relaxed mind. He simply wastes away his energy. Overthinking does not keep one calmer mentally and emotionally as a consequences. શું વાત કહી છે કે સૌથી પહેલાં તો આપણે વધારે પડતું કોઈ બી બાબતને લઈ અને વધારે પડતું જે વિચાર કરીએ છીએ એ વિચારો કરવાના આપણે બંધ કરી દેવાના છે। અહીંયા કીધું છે કે વન હેઝ ટુ સે વન સેલ્ફ રિપીટેડલી, રોજ આપણે આપણી જાતને એક વસ્તુ કહેવાની છે, શું કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, કે મને કોઈ પાસે કોઈ પણ અપેક્ષા નથી। આ વસ્તુ લગભગ ઇમ્પોસિબલ જેવી છે, ઓબ્વિયસલી કે દરેક માણસને કંઈક ને કંઈક અપેક્ષાઓ હોય છે, પણ જ્યારે તમે સ્ટ્રેસનો ભોગ બની જાઓ તો તમારે આ ટેકનિક અપનાવવી ખૂબ જરૂરી છે કે તમારે કોઈ પાસે કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખવાની નથી। સાથે સાથે આઈ વિલ ડીલ વિથ વોટ એવર એન્ડ કોન્સ્ટન્ટલી એન્ટિસિપેટ સ્ટ્રેસ ટાસ્ક ટુ બી ડન। શું છે કે આપણે જે પણ જે ટાઈમે બને, જે ટાઈમે જે ઘટના બને છે, એ વખતે એ ઘટનાને કઈ રીતે હેન્ડલ કરવી એ વખતે વિચારવાનું છે। પહેલેથી આપણે કોઈ બી વસ્તુનું કે આમ થશે તો શું થશે, અથવા આમ થશે તો આ પોસિબિલિટી જે છે અને એ બી નેગેટિવ બાબતમાં પોસિબિલિટી વિચારી અને આપણે પહેલેથી દુઃખી થઈએ, એના કરતાં આપણે એ વસ્તુ વિશે વધારે પડતું વિચારવાનું નથી। અને જે ટાઈમે જે સિચ્યુએશન આવે એને એ ટાઈમે એ સમયની પરિસ્થિતિ અનુસાર આપણે એને હેન્ડલ કરવાની રહેશે। ઇફ વન વર્ક્સ વિથ ધોઝ થોટ્સ ઓર નોટ વિથ રિલેક્સ્ડ માઇન્ડ, હી સિમ્પલી વેસ્ટ અવે હિઝ એનર્જી। જો કોઈ વ્યક્તિ છે એ શું કરે કે પહેલેથી જ કોઈ વસ્તુ ઘટના બને છે, પહેલાંથી જ એના વિશેના ઘણા બધા તારણો કાઢી અને મનમાં વિચાર કર કરે, આ પ્રકારના થોટ્સ જો એના માઇન્ડમાં રાખે, તો એ શાંત મગજ સાથે કોઈ પણ કામ કરી શકતો નથી। હંમેશા એના મગજમાં એક નેગેટિવિટી રહે છે અને એ એવું વિચારવામાં ને વિચારવામાં જે કામ એ સારું કરી શકે છે, જે કેપેસિટીથી સારી એનર્જીથી કરી શકે છે, એનર્જીથી એ વ્યક્તિ કામ કરી શકતો નથી। ઓવર થિંકિંગ ડઝ નોટ કીપ વન કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સેક્વન્સીસ, કે ઓવર થિંકિંગના કારણે શું થાય છે કે તમે મેન્ટલી અને ઇમોશનલી લાગણીની બાબતથી અને મગજની બાબતથી તમે શાંત રહી શકતા નથી, અને એટલે જ તમે અમુકવાર જે કામ તમે સારું કરી શકો છો એ કામ પણ સરખી રીતે નથી કરતા। બીજું કે ઘણીવાર તમે ખોટા નિર્ણયો લઈ લો છો, તો આ બધી ઘટના તમારી સાથે બને છે। એટલા માટે એવું કીધું છે કે વધારે પડતું કોઈ પણ બાબતને લઈ અને વિચારવું જોઈએ નહીં। ધેન છે સેલ્ફ હાઇપ્નોસિસ, આ એક પ્રકારની એક્સરસાઇઝ છે। ધ એક્સરસાઇઝ સિટિંગ કમ્ફર્ટેબલી ઇન અ ચેર, કાઉન્ટિંગ 1 to 100 એન્ડ વાઇઝ વર્સા એન્ડ ઇમેજાઇંગ સમ બ્યુટિફુલ પિક્ચર વિલ હેલ્પ વન કમ આઉટ ઓફ સ્ટ્રેસ। શું કરવાનું છે, ધીમે ધીમે અહીંયા એવું કીધું છે આ એક્સરસાઇઝમાં કે તમે એક ખુરશી કે જેમાં તમને એવું રિલેક્સ ફીલ થાય એવી કોઈ પણ ખુરશીમાં બેસો, બેસી અને તમારે શું કરવાનું છે, 1 થી 100 તમારે ગણવાના છે ધીમે ધીમે, અને વિચારવાનું છે કે તમને ગમતી કોઈ જગ્યા, બરાબર, એ જગ્યાએ તમે છો। સમ બ્યુટિફુલ પિક્ચર વિલ હેલ્પ વન્સ, તમે કોઈ એવી સુંદર જગ્યાના ચિત્ર વિશે વિચારો, કંઈ બી એવી બાબત વિચારો કે જેનાથી તમારા મોં ઉપર સ્માઇલ આવી જાય છે, તમે ખુશ થાઓ છો, તો એના વિશે વિચારવાનું છે, અને સાથે સાથે તમારે શું કરવાના છે, 1 થી 100 કાઉન્ટિંગ પણ કરવાના છે। તો ઓબ્વિયસલી આ વસ્તુ કરવાથી પણ
શું થશે કે તમને જે સ્ટ્રેસ છે એમાં તમને રિલીફ મળશે. દેન છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. વન હેઝ ટુ થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ સ્ટ્રેસ. દેન હી હેઝ ટુ પ્રોજેક્ટ ઇટ ઓન ટુ અ સ્ક્રીન ઓફ માઇન્ડ. ઓબ્ઝર્વ ઇટ એઝ અ થર્ડ પર્સન રિપ્લેસિંગ વન સેલ્ફ વિથ ધ વન હુ ઇઝ ધ સ્ક્રીન એન્ડ એડવાઇઝ હિમ ટુ કમ આઉટ ઓફ ધ ડિફિકલ્ટ સિચ્યુએશન. જો આ એક્સરસાઇઝ છે ને એ આપણે ખાસ સમજી શકીએ એવી છે. આમાં કહેવા શું માગે છે કે જ્યારે ઘણીવાર કેવું થાય કે આપણા ફ્રેન્ડ કે આપણા કોઈ રિલેટિવ કે કોઈ ઓળખીદાને જો કોઈ તકલીફ આવી હોય ને તો આપણે એને બહુ સારી અને સાચી સલાહ આપતા હોઈએ છીએ. પણ ઘણીવાર એ જ ઘટના જો આપણી જોડે બને ત્યારે આપણે એ ઘટનામાં કઈ રીતે હેન્ડલ એને કરવી એ આપણને ખબર નથી પડતી. એનું કારણ શું છે કે એ વખતે આપણે પોતે સ્ટ્રેસમાં હોઈએ છીએ. એટલે આ પ્રકારની એક્સરસાઇઝમાં શું કીધું છે કે તમારે હાલની જે તમારી સિચ્યુએશન છે એના વિશે વિચારવાનું છે અને એવું વિચારવાનું છે કે એ ઘટના તમારી સાથે નહીં પરંતુ તમારા કોઈ ઓળખીતા સાથે થઈ રહી છે અને તમે થર્ડ પર્સન છો. એ આખી ઘટના કોઈ તમારા રિલેટિવ કે કોઈ ઓળખીતાની સાથે થઈ રહી છે અને થર્ડ પર્સન તરીકે તમે એને શું સલાહ આપશો એ સલાહ વિશે તમારે વિચારવાનું છે. અને તો એ સલાહ પ્રમાણે તમે કામ કરશો તો ચોક્કસ તમે શું કરશો તમારા સ્ટ્રેસમાંથી એ સિચ્યુએશનમાંથી તમે બહાર આવી શકશો. દેન ફોર્થ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. વન હેઝ ટુ ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ અગેન્સ્ટ પેસિમિઝમ વન હેઝ ઇન્કર્ડ. વન હેઝ ટુ સીટ કામલી એન્ડ એક્સપિરિયન્સ વન્સ ઓન ઇમેજિનેટિવ અચિવમેન્ટ્સ. ઇટ વિલ લીડ વન ટુ ઓપ્ટિમિઝમ. શું વાત કરી છે કે જ્યારે આપણે કોઈ વસ્તુ છે એના નેગેટિવ પોઈન્ટ વિચારીએ એના કરતાં એના સક્સેસ થવાના ચાન્સ વિચારીએ. માની લો કે આપણે એવું કહીએ છે ને આ વસ્તુ બહુ જ નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે આપણા વિચારો ઉપર એ વસ્તુ છે કે કોઈ વ્યક્તિ એવું જુએ કે અડધો ગ્લાસ પેલો ભરેલો છે, અડધો પાણીનો ગ્લાસ ભરેલો હોય તો અમુક એવું જુએ છે કે ગ્લાસ અડધો તો ભરેલો છે અને અમુક લોકો શું જુએ છે કે ગ્લાસ અડધો ખાલી છે. એટલે તમે પોસિબિલિટી વિચારો, વિચારવાની ના નથી પણ પોઝિટિવ વેમાં એની પોસિબિલિટી વિચારો કે કોઈ કામ તમે કરવા જઈ રહ્યા છો તો એના અનસક્સેસ થવાના જે ચાન્સીસ છે એ કેટલા છે એવું ન વિચારો પણ સક્સેસ થવાના કેટલા ચાન્સીસ છે એ વિચારો અને વિચારો કે ભાઈ આ રીતની સક્સેસ મળશે તો હું આ કામ કરી શકીશ. એટલે પોઝિટિવ વેમાં સક્સેસ મળવા તરફ તમે જો વિચાર કરશો અને એ પ્રમાણેના પ્રયત્નો કરશો તો ડેફિનેટલી તમને સક્સેસ મળશે. પણ જો તમે પહેલેથી જ એના એ કામ ફેલ જવા માટેના કારણો અને પોસિબિલિટી વિચારશો તો તમે એ કામમાં સક્સેસ થઈ શકશો નહીં. તો અહીંયા તમને અલગ અલગ જે આ ચાર એક્સરસાઇઝ આપી છે, હોપ સો કે તમે આ એક્સરસાઇઝ જાતે પણ ટ્રાય કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે મેં આ પાઠ ચલાવ્યો ત્યારે પણ તમને કહ્યું હતું કે આ એક્સરસાઇઝ તમે જાતે પણ ઘરે ટ્રાય કરી શકો છો, બરાબર. તો એનાથી ડેફિનેટલી તમને જ્યારે એક્ઝામ વખતે જ્યારે તમને સ્ટ્રેસ આવે છે તો એ વખતે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો અને તમારા સ્ટ્રેસને કંટ્રોલ કરી શકો છો અને એક્ઝામમાં સારું પરફોર્મ કરી શકો છો. તો હોપ સો તમને ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ ઓલ.